विद्यार्थी मित्रों धोरण सात विषय गणित प्रकरण तेर घात अने घातांक सौथी पहला आ प्रकरण नी जे प्रस्तावना छे आपणे लई लईए। अहीं मैं एक लखेलू छे, जुओ बे नी माथे चार घात, आपणे एवुं बोलीए छे बे नी माथे चार घात, बराबर। हवे आमां बे नी माथे चार घात छे, એમાં બે છે ઈ આધાર કહેવાય છે અને ચાર છે એને ઘાતાંક કહેવાય, બરાબર। ફરીથી બીજું ઉદાહરણ લઈ લઈએ, પાંચની માથે છ ઘાત હોય તો પાંચ ફાઈવ રેસ ટુ સિક્સ કહીએ છીએ, તો એમાં પાંચ છે એને આપણે આધાર કહીશું અને છ છે એને ઘાતાંક કહીશું। હવે આપણે થોડાક ઉદાહરણોથી સમજીએ, આપણે સૌ જાણીએ છીએ બે ની ઉપર બે ઘાત હોય તો બે છે બે વખત એટલે બે ગુણ્યા બે બરાબર ચાર। તો એવી રીતે માની લો કે ત્રણ ની ઉપર બે ઘાત હોય તો આપણે ત્રણ છે બે વખત લખીએ છીએ, ત્રણ ફેરી નવ। તો આ જે ઘાતાંક છે બરાબર એને ગુણાકાર સ્વરૂપે તમે લખી શકો છો। હવે આપણે ઘાતાંકના નિયમો જોવા છે, ખાસ તો ઘાતાંકના નિયમો આપણે ભણવાના છે। તો એમાં આપણે પ્રથમ નિયમ લઈ લઈએ, બરાબર। તો પ્રથમ નિયમ એવો છે ગુણાકાર માટે ઘાતનો નિયમ, આ નિયમ શું છે બહુ સરળતાથી સમજી લઈએ, એક ઉદાહરણ લઈને સમજીએ। બે ની માથે પાંચ ઘાત, જેમાં બે છે આધાર છે અને પાંચ છે એ ઘાતાંક છે, એને ગુણ્યા બે ની માથે ત્રણ ઘાત। તો તમે અહીં જોઈ શકો છો બે આધાર, અહીંયા પણ બે આધાર, તો આધાર છે એ સરખો છે બંનેમાં, બરાબર, અને ગુણાકારનો સંબંધ છે। જો આધાર સરખો હોય અને ગુણાકારનો સંબંધ હોય તો તમારે ઘાતનો સરવાળો કરવાનો, એટલે કે આ બે જે છે પાંચ અને ત્રણ એનો શું કરવાનો, સરવાળો કરવાનો। તો સરવાળો કરીએ પાંચ વત્તા ત્રણ, બરાબર। તો બીજા સ્ટેપમાં વ્યવસ્થિત લખીએ બે ની માથે પાંચ વત્તા ત્રણ એટલે આઠ થશે। તો આ હતો ઘાતનો નિયમ, પણ જ્યારે આધાર સરખો હોય અને ગુણાકારનો સંબંધ હોય ત્યારે ઘાતનો સરવાળો કરવાનો, એટલે આમ વ્યવસ્થિત તમારે લખવું હોય તો શું લખવાનું, જ્યારે આધાર સરખો અને ગુણાકારનો સંબંધ હોય ત્યારે ઘાતનો સરવાળો કરવો, આ તમારે ખાસ નિયમ યાદ રાખવાનો છે। હવે આ નિયમ છે તેનો ઉપયોગ આપણે આખા પ્રકરણમાં ઘણી વાર કરવાનો છે, તો તમારે આ નિયમ ખાસ યાદ રાખજો। બીજું એક ઉદાહરણ લઈએ, ત્રણ ની ઉપર ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ઉપર પાંચ ઘાત, તો અહીં ત્રણ ત્રણ જો આધાર, આધાર કેવો છે સરખો છે, ગુણાકારનો સંબંધ છે, તો ઘાતનો સરવાળો ચાર વત્તા પાંચ ત્રણ ની ઉપર, તો ત્રણ ની ઉપર નવ ઘાત થઈ જશે। જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમારે આધાર એક જ વાર લખવાનું છે, પણ ઘાતાંક છે એનો સરવાળો કરવાનો રહેશે। તો આ હતો ગુણાકાર માટે ઘાતનો નિયમ, જે તમારે ખાસ યાદ રાખવાનો છે, આનો ઉપયોગ આપણે વારા ઘડી આવશું। બીજો નિયમ ભાગાકાર માટે, તો જ્યારે આધાર સરખો હોય અને ભાગાકારનો સંબંધ હોય, ધારો કે લખીએ બે ની માથે પાંચ ઘાત અને બે ની માથે ત્રણ ઘાત, તો તમે જુઓ આને આપણે બોલીએ છીએ શું, બે ની માથે પાંચ ઘાત ભાગ્યા બે ની માથે ત્રણ ઘાત, એટલે કે ભાગાકારનો સંબંધ અહીં દર્શાવેલો છે। તો જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે તમારે જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી કરવાની રહેશે, અહીં પાંચ ઘાત મોટી છે તો ત્યાં બાદબાકી કરવાની રહેશે, બે ની ઉપર પાંચ તો છે જ પણ ત્રણ ઉપર માઇનસ થઈ જશે એટલે કે બાદબાકીમાં જશે, પાંચ માંથી ત્રણ જાય તો બે। તો તમે જો અહીંયા પણ આધાર કેવો છે સરખો, આધાર સરખો, ભાગાકારનો
સંબંધ તો ઘાતની બાદબાકી થાય. ઓલામાં આધાર સરખો ગુણાકાર હતો તો સરવાળો થતો, આમાં આધાર સરખો છે ભાગાકાર છે તો બાદબાકી આવે છે. જો આનું ઊંધું હોય તો બે ની માથે ત્રણ અંશમાં હોય અને બે ની માથે પાંચ છેદમાં હોય. તો વિદ્યાર્થી મિત્રો યાદ એટલું જ રાખવાનું છે, જ્યાં ઘાત મોટી દેખાય ત્યાં બાદબાકી કરવાની, એટલે કે અહીંયા નીચે છેદમાં બાદબાકી કરવાની, પાંચ માઇનસ ત્રણ તો ઉપર એક લખી નાખવાનું. તો જવાબ આવશે એક ના છેદમાં બે ની માથે પાંચ માંથી ત્રણ જાય તો બે વધશે. તો આનો જવાબ હંમેશા એક ના છેદમાં આવશે. જયારે છેદમાં ઘાત છે એ મોટી હોય ત્યારે બાદબાકી કરો ત્યારે તમારે અંશમાં એક લખવાનો રહેશે. અને ત્રીજું, જ્યારે ઘાત સરખી હોય અને આધાર સરખો હોય અને ભાગાકાર નો સંબંધ હોય ત્યારે જવાબ એક લખી નાખવાનો, કારણ કે બંને સરખા હોય તો ઉડી જશે એટલે જવાબ આવી જશે એક. તો આ તો ભાગાકાર નો નિયમ બરાબર છે. હજી એક નિયમ લઈ લઈએ જે ખૂબ જ અગત્યનો છે, ત્રીજો નિયમ, ઘાતની ઘાતનો નિયમ. ઘાતની ઘાતનો નિયમ વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પણ બહુ સરળ છે. એક ઉદાહરણ થી સમજીએ, બે ની માથે ત્રણ ઘાત અને એની માથે બે ઘાત. તો અહીં તમે જુઓ આ એક ઘાત છે, એની ઉપર પાછી આ ઘાત છે, એટલા માટે આ નિયમ ને કહેવાય છે ઘાતની ઘાતનો નિયમ. જ્યારે બે ઘાત હોય, ઘાત ઉપર ઘાત હોય, ત્યારે બંને ઘાતનો ગુણાકાર થશે, એટલે ત્રણ અને બે વચ્ચે ગુણાકારનો સંબંધ સમજવાનો. તો ત્રણ અને બે નો ગુણાકાર કરીએ, ત્રણ દુ છ, આધાર છે એમ એમ રહેશે, પણ જે બે ઘાત આપેલી છે તેનો ગુણાકાર થઈ જશે, એટલે બે ની માથે છ આવી જશે. બીજું ઉદાહરણ લઈએ, માની લો કે ત્રણ ની માથે પાંચ ઘાત અને એની માથે નવ ઘાત. તો અહીં ત્રણ આધાર એમ એમ રહેશે, પણ પાંચ અને નવ બંને ઘાત નો ગુણાકાર થશે, ઘાત નો ગુણાકાર થશે, એટલે પાંચ નવા પિસ્તાલીસ, એટલે ત્રણ ની માથે પિસ્તાલીસ આવી જશે. તો આ હતો ત્રીજો નિયમ ઘાતાંક નો. હવે આપણે જે વર્ગ ને વર્ગમૂળ છે તેમાં સંખ્યાના વર્ગ આપણે સમજવા, તમારે 20 સુધી યાદ રાખવાનો હોય છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. એક નો વર્ગ એક, બે નો વર્ગ બે નો વર્ગ એટલે તમને ખબર, બે ની માથે બે ઘાત, બે ગુણ્યા બે એટલે કે ચાર. ત્રણ નો વર્ગ ત્રણ ની માથે બે ઘાત, ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ. ચાર નો વર્ગ ચાર ગુણ્યા ચાર સોળ. પાંચ નો વર્ગ પાંચ ગુણ્યા પાંચ પચીસ. તો આવી રીતે તમે લખતા જાઓ, સાય સાય છત્રીસ, સત્યો સત્યો ઓગણપચાસ, અઠ્યો અઠ્યો ચોસઠ, નેવે નેવે એક્યાસી, દસ ઘાન સો, અગિયાર ગુણ્યા અગિયાર એકસો એકવીસ, બાર ગુણ્યા બાર એકસો ચુમ્માલીસ, તેર ગુણ્યા તેર એકસો ઓગણસિત્તેર, ચૌદ ગુણ્યા ચૌદ એકસો છન્નું, પંદર ગુણ્યા પંદર બસો પચીસ. પંદર સુધી લખેલા છે, એવી રીતે તમારે વીસ સુધી યાદ રાખવાના રહેશે. તો સૌથી પહેલા સોળ નો વર્ગ બસો છપ્પન, સત્તર નો વર્ગ બસો નેવ્યાસી, અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ, ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ અને વીસ નો વર્ગ ચારસો. તો ફરીથી તમે સમજી લો, જ્યારે જ્યારે આ વર્ગ આવશે સંખ્યાનો ત્યારે તમારે યાદ રાખવાનું રહેશે કે એક બે ત્રણ ચાર થી વીસ સુધીના વર્ગ તમારે યાદ રાખવાના છે, જે અહીં મેં લખેલા છે. ત્યારબાદ હવે આગળ વધીએ. માની લો કે બે ની ત્રણ ઘાત છે, તો અહીં એવું દર્શાવે છે કે બે છે એ તમારે ત્રણ વખત ગુણવાના છે, એટલે કે બે નો ત્રણ વખત પુનરાવર્તિ ગુણાકાર, બે ગુણ્યા બે ગુણ્યા બે, તો બે દુ ચાર, ચાર દુ આઠ, એટલે આને એવું પણ કહી શકાય બે નો ઘન આઠ થાય છે. માની લો કે બે ની ચાર ઘાત શું છે, તો બે ચાર વખત ગુણવાનું, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ. તો આ રીતે તમે ગુણાકાર કરી શકો છો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લઈ લઈએ. તો આપની ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 13.1 આપણે લેવાનો છે, એનો પ્રથમ દાખલો લઈ લઈએ. સ્વાધ્યાય 13.1 નો પ્રથમ દાખલો,
પ્રથમ દાખલાની રકમ છે કિંમત શોધો, તો આમાં તમારે કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા દાખલો લઈ લઈએ બે ની માથે છ ઘાત, તો બે ની છ ઘાત બોલાય અથવા બે ની માથે છ ઘાત એમ રીતે આપણે બોલીએ છીએ, અથવા ઇંગ્લિશમાં બોલવું હોય તો 2:6. હવે બે ની ઉપર છ ઘાત એનો મતલબ શું થયો કે બે ને છ વાર પુનરાવર્તી ગુણાકાર કરવાનું છે. બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અને ગુણ્યા બે, તમે જો છ વાર થઈ ગયું, 1, 2, 3, 4, 5 અને 6, તો ગુણાકાર કરીએ. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 64, તો જવાબ આવશે 64. જો આ રીતે ન ફાવે તો ફટકા કરીને પણ તમે કરી શકો, 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2, અહીંયા 2 ગુણ્યા 2 4 2 ગુણ્યા 2 4, અહીંયા 2 ગુણ્યા 2 4, ચોકે ચોકે 16 16 ચોકુ 64. તમને જે રીતે ફાવે તે રીતે તમે ગુણાકાર કરી શકો છો, તો આ રીતે જવાબ 64 આવશે. હવે 9 ની 3 ઘાત બીજો દાખલો, તો 9 ની 3 ઘાત એટલે 9 નો 3 વખત ગુણાકાર કરવાનો રહેશે, એટલે કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9, એવી રીતે 90 90 81 થશે. 81 ગુણ્યા 9 સાઈડમાં તમે ગુણાકાર કરી શકો છો, 9 એકા 9 8 9 75, એટલે કે જવાબ આવશે 729. તો આ રીતે ઘાતાંક આપેલા હોય તેને ગુણાકાર સ્વરૂપે લખી અને તેની કિંમત શોધવાની હોય છે. ત્રીજો દાખલો, 11 ની ઉપર 2 ઘાત, તો આધાર અહીં 11 છે, તેને તમારે 2 વાર ગુણવાનો રહેશે. 11 ગુણ્યા 11 11 નો વર્ગ 121, એટલે જવાબ આવશે 121. હમણાં જ આપણે વર્ગ જોયા. ચોથું, 5 ની 4 ઘાત એટલે 5 થી 4 વખત ગુણાકારમાં લેવાનો રહેશે, તો 55 25 55 25, એટલે કે 25 ગુણ્યા 25 કરવાના રહેશે. 25 ગુણ્યા 25 25 2 50, 25 50 125. સરવાળો કરીએ, 5 ના 5 2 ના 2 5 ને 6 625 જવાબ આવશે, તો 5 ની 4 ઘાત એટલે 625 આવશે. તો આ તો દાખલા નંબર 1 કિંમત શોધો તેના પ્રથમ 4 દાખલાઓ. હવે આપણે દાખલા નંબર 2 લઈ લઈએ. નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો, અહીં ગુણાકારનું સ્વરૂપ આવ્યું છે તેને આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે. તો જેમાં પ્રથમ લઈ લઈએ દાખલો, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. વિદ્યાર્થી મિત્રો, અહીં 6 કેટલી વખત ગુણાકારમાં પુનરાવર્તન પામે છે? જો 1 2 3 4, તો 6 ની ઉપર 4 ઘાત. આ રીતે માત્ર તમારે એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે, એટલે કે એક આધાર છે અને બીજો છે એ ઘાત છે. બીજું લઈ લઈએ, 3 ગુણ્યા 3, તો અહીં 3 કેટલી વખત છે? 2 વખત, એટલે 3 ની ઉપર 2 ઘાત. જેટલી વખત પુનરાવર્તી ગુણાકાર હોય એટલી ઘાત તમારે ઉપર લખવાની રહેશે. ત્રીજું, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અહીં 2 કેટલી વખત છે? 4 વખત, એટલે કે 2 ની ઉપર 4 ઘાત. ચોથું, 5 ગુણ્યા 5 7 ગુણ્યા 7 ગુણ્યા 7, અહીં તમે જોઈ શકો છો 5 થી 2 વખત પુનરાવર્તિત પામે છે, તો 5 ની માથે 2 ઘાત ગુણ્યા 7 થી 3 વખત, એટલે 7 ની માથે 3 ઘાત. આધાર સરખો હોય એનો જ પુનરાવર્તી ગુણાકાર હોય તેને ઘાત સ્વરૂપે લખી શકાય, જો જુદું જુદું હોય તો તેને જુદી જુદી રીતે ઘાત સ્વરૂપે દર્શાવવાનું રહેશે. પાંચમું, 2 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 2 થી 2 વખત, એટલે 2 ની માથે 2 ઘાત ગુણ્યા 1 ની માથે 2 ઘાત. તેવી જ રીતે છઠ્ઠું, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, c ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c, અને ગુણ્યા d, તો અહીં a થી 3 વખત એટલે a ની માથે 3 ઘાત, c થી 4 વખત એટલે c ની માથે 4 ઘાત, અને d થી 1 વખત એટલે 1 ઘાત આપણે લખતા નથી, એટલે d એમ એમ લખીશું. તો આ હતો ઘાત સ્વરૂપે લખવાનો નિયમ, બરાબર? તો આ રીતે તમે લખી શકો છો.
નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. તો આપણે અહીંયા ત્રીજો દાખલો પહોંચ્યા છીએ. નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. તો તમારે અહીંયા ઘાતાંક સ્વરૂપે લખવાનું છે. તો સૌથી પહેલા આ બધા જ આ અંકો છે, બધી જ સંખ્યાઓ છે, તેના માટે તમારે કોષ્ટક યાદ રાખવા પડશે. તો આપણે અહીં બે થી શરૂઆત કરીએ. બરાબર, બે ની એક ઘાત એટલે બે, બે ની બે ઘાત એટલે કે બે ગુણ્યા બે એટલે કે જવાબ આવશે ચાર. બે ની માથે ત્રણ ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે આઠ. બે ની માથે ચાર ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે સોળ. એવી રીતે બે ની માથે પાંચ ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે સોળ દુ બત્રીસ. બે ની માથે છ ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બત્રીસ દુ ચોસઠ. બે ની માથે સાત ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. તો બે ની માથે સાત ઘાત એટલે ચોસઠ ગુણ્યા બે કરશો એટલે એકસો ને અઠ્યાવીસ. બે ની માથે આઠ ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર પાંચ છ સાત અને આઠ. તો બે ની માથે આઠ એટલે એકસો અઠ્યાવીસ ગુણ્યા બે, એકસો અઠ્યાવીસ ને ડબલ કરશો બસો ને છપ્પન. બે ની માથે નવ ઘાત, બે ગુણ્યા બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બસો છપ્પન ગુણ્યા નવ પાંચસો ને બાર. અને બે ની માથે દસ ઘાત, બે ગુણ્યા બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો આ રીતે દસ વાર તમારે લખવાનું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. બે ની માથે દસ ઘાત એટલે પાંચસો બાર ના ડબલ કરવાના, પાંચસો ના ડબલ હજાર અને બાર ના ડબલ સો એક હજાર ચોવીસ. તો તમે જુઓ એક આખી શ્રેણી જેવું બની જશે, પગથિયા જેવું બની જશે. આ તમારે યાદ રાખવાનું છે, આ જે પગથિયાઓ કર્યા છે તે તમારે યાદ રાખવાના રહેશે. એટલે કે બે ની એક ઘાત એટલે બે એવું તમારે યાદ રાખવાનું રહેશે, બે ની પાંચ ઘાત એટલે બત્રીસ એ તમારે યાદ રાખવાનું રહેશે. તો આ હતું બે નું. આવું જ કોષ્ટક તમારે ત્રણ નું બનાવો. ત્રણ ની માથે એક એટલે ત્રણ, ત્રણ ની માથે બે એટલે ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તેરી નવ. ત્રણ ની માથે ત્રણ એટલે તગડો ત્રણ વાર, બે વાર અને ત્રણ વાર. તો ત્રણ તેરી નવ, નવ તેરી સત્યાવીસ. જે સંખ્યા હોય ને આગળની સંખ્યા હોય એને ત્રણ વડે ગુણો એટલે જવાબ આવી જશે. ત્રણ ની માથે ચાર, તો ત્રણ થી ચાર વખત આવશે. તો સત્યાવીસ ગુણ્યા ત્રણ કરશો એટલે જવાબ આવશે એક્યાસી. તેવી રીતે ત્રણ ની માથે પાંચ, ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, તો એક્યાસી ગુણ્યા ત્રણ કરવાનું બસો ને તેતાલીસ. તો આ તમારે ત્રણ નું આવું યાદ રાખ્યું. હવે ચાર નું કરી શકો. ચાર ની માથે એક એટલે ચાર, ચાર ની માથે બે એટલે ચોકે ચોકે સોળ. એવી રીતે ચાર ની માથે ત્રણ, ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર સોળ ચોકું ચોસઠ. તો આવી રીતે તમે કોષ્ટક થી આગળ બનાવી શકો છો. ચાર ની માથે ચાર પણ કરી શકો, ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોસઠ ચોકું બસો ને છપ્પન. તમે આ રીતે આગળ વધતા જશો તો તમે કોઈ પણ કોષ્ટક બનાવી શકો છો. આમ તો અહીંયા સાત કે છ સુધીની જરૂર પડે છે, વધારે આપણે જરૂર પડતી નથી. અહીંયા પાંચ નું કોષ્ટક ચાર વખત આવશે. પાંચ ની માથે એક એટલે પાંચ, પાંચ ની માથે બે પચો પચો પચીસ, પાંચ ની માથે ત્રણ, પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચીસ પંચા એકસો પચીસ, પાંચ ની માથે ચાર ઘાત, પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એકસો પચીસ પંચા છસો પચીસ હમણાં જ આપણે કહ્યું. અને પાંચ ની માથે પાંચ ઘાત એટલે પાંચડો પાંચ વાર, બે ત્રણ ચાર અને પાંચ છસો પચીસ પંચા એકત્રીસ પચીસ. તો આ રીતે તમારે
सात के आठ सुधीना कोष्टक बनावाना रहेशे, जे तमे जाते पण गुणाकार करी अने बनावी शको छो। बराबर, आ रीते तमारे कोष्टक बनावाना होय छे। हवे आपणे 512 छे बराबर, एने संकेत स्वरूपे, घातना संकेत स्वरूपे लखवू छे। अहीं 512 आपणने खबर तो पड़ी गई छे, बे માં આવશે, પણ આપણે તેને અવયવની રીતે શોધીએ। તો નેક્સ્ટ દાખલો લઈએ। તમને ખ્યાલ નથી કે 512 થી બે ના ગુણિત માં આવે છે, એટલે કે બે ના ગુણાકાર માં આવે છે, તો તમે શું કરશો? ઓકે, અવયવ પાડીને શોધો। આ રીતે તમે અવયવ પાડવાના હોય છે। માઇક બંધ કરી દેજો જેમ ઓન હોય। તો 512 ભાગ્યા બે કરીએ, બે વડે ભાગાકાર ચાલશે, કારણ કે છેલ્લો અંક થઈ બેકી છે। તમે જો ભાગાકાર કરીએ, બે દુ ચાર, પાંચ માંથી ચાર જશે, એકડો ઉતાર્યો 11, બે પંચા 10, 11 માંથી 10 જાય એટલે એક બગડો ઉતાર્યો, 2 6 12। તો ભાગ થયેલો 256, 256 ગુણ્યા 2। હજી 6 છે એકમ નો, અંક બેકી છે એટલે 2 વડે ભાગ, 2 એકા 2 અહીં કરી નાખીએ, 2 2 4, 1 વધ્યો 16 થી, 8 2 16 એટલે 128। હજી 8 છે એટલે 2 વડે ભાગ આવશે, 6 2 12 4 2 8। હવે તો તમે જાતે કરી શકો, ચાલો 2 વડે ભાગ કરો, 32 2 64, 16 2 32, 8 2 16, 4 2 8, 2 2 4, 2 એકા 2। તો અહીં 512 છે તેને ગુણાકાર સ્વરૂપે લખીએ, તો આ જે બધી સંખ્યાઓ છે તેનો ગુણાકાર 512 આવે છે। તો તે આપણે લખીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 4 5 6 7 8 9, 3 4 5 6 7 8 અને 9 વાર આવે છે, એટલે 2 ની ઉપર કેટલી ઘાત આવશે? 9, એટલે 512 બરાબર 2 ની ઉપર 9 ઘાત, આ એનો સંકેત કહેવાય છે। આ રીતે તમારે લખવાનું હોય છે 2 ની ઉપર 9 ઘાત। તો પહેલો દાખલો તમને સમજાવવાનો, હવે એવી જ રીતે બીજો દાખલો ગણવાનો છે। બીજા દાખલાની રકમ જોઈ લો તમે, 343 છે। બીજા દાખલાની રકમ છે 343, બરાબર। તો 343 ના ભાગ ચલાવીએ, તગડો છે એ એકી છે એટલે માટે 3 વડે ભાગ ચલાવી જોઈએ, 3 એકા 3, 3 એકા 3, 13, 3 વડે ભાગ ચાલતો નથી, 4 વડે નો ચાલે, 5 વડે તો ચાલે નહીં, 6 વડે પણ નથી ચાલતો, તો 7 વડે ચલાવી જોઈએ। 7 વડે 343 ના ભાગ ચલાવીએ, 7 ચોકો 28, 34 માંથી 28 કાઢો, 6 વધશે તો 63 આવ્યા, 9 7 63। તો તમે જોઈ શકો છો શેષ શૂન્ય આવી જાય છે, માટે 343 ના 7 વડે ભાગ ચાલે છે 49 57, 49 57। 49 ના ભાગ તો જાણો છો તમે, 77 49 1 7 7। તો હવે 343 ને લખવા હોય, 343 7 × 7 × 7, 7 × 7 × 7, એટલે કે 7 અહીં 3 વખત આવે છે, માટે 7 ની ઉપર 3 ઘાત લખીશું। તો બહુ સરળ છે, તમે જોઈ શકો છો આ રીતે તમે દાખલા ગણવાના હોય છે। ત્યારબાદ 729 છે ત્રીજો દાખલો, બરાબર। તો 729 છે તેના ભાગ આપણે ચલાવીએ, તો 729 3 વડે, કારણ કે 9 1 એમ, 3 એકા 3 3 2 6, 3 6 12, 9 3 3 9, 243 ને 3 વખત ગુણતા 729 આવે છે। તો 243 તેરી કરીએ, 243 તેરી, બરાબર। હવે પાછા 3 એકી છે એટલે 3 વડે ભાગ કરીએ, 8 તેરી 24 અને 1 તેરી 3, પાછા 3 વડે ભાગ કરીએ, 27 તેરી 21, પાછા 3 વડે ચલાવી, 9 તેરી 27, પાછા 3 વડે ચલાવી, 3 તેરી 9,
અને એક ફેરી તો તમે જો 729 ના ભાગ પણ અહીં પડી જાય છે, ગુણાકાર સ્વરૂપે લખવા હોય તો સગડો કેટલી વાર 1 2 3 4 5 અને 6, 3 × 3 × 3 × 3 × 3 × 3 × 3 તો 3 મેં કેટલી વાર લખ્યો છે ગુણાકાર સ્વરૂપે 6 વાર, એટલે 3 ની માથે 6 એટલે 729 નું સ્વરૂપ આવશે સંગે 3 ની માથે 6 ગ્રામ. તો આ હતો ત્રીજો દાખલો. હવે લઈ લઈએ ચોથો દાખલો 31-25. અહીં એકમ નો અંક 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે ચાલશે ને ચાલશે, સમજે? 5 ની ચાવી છે એમાં એકમ નો અંક 5 એ શૂન્ય હોય તો 5 વડે ભાગ ચાલી શકે. તો 5 વડે ભાગ ચલાવીએ, સાઈડ માં તમે ભાગાકાર પણ કરી શકો છો. 5 વડે ભાગ ચલાવીએ, 5 6 30, 31 માંથી 30 ગયા 1 વધ્યા 12, બગડો નીચે ઉતરે, 5 2 10, 12 માંથી 10 10 એ તો 2, પાંચડો નીચે ઉતરે 25, 50 50 25, શેષ શૂન્ય આવી ગયા એનો મતલબ 625 ગુણ્યા 5 કરશો તો 31-25 આવી જાય, 625. હવે 625 ના 5 વડે ભાગ ચલાવી, 12 5 60, અહીં 62 છે એટલે 2 વધી જાય, 5 5 25 થશે, 50 50 25, 125 5 625. વળી પાછા 5 2 5 10, 2 વધી જાય 5, 50 50 25 5 125. હવે તો 50 50 25, 5 1 5. તો જો 31-25 ના પણ અહીં ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે, 5 × 5 × 5 × 5, 5 ને 4 વખત ગુણાકાર, પુનરાવર્તી ગુણાકાર, 5 ની માથે 4 સ્વરૂપે લખી શકાય છે. આ એનો જવાબ થઈ ગયો. તો આ હતો ચોથો દાખલો. ત્યારબાદ લઈ લઈએ પાંચમો. પાંચમા દાખલાની રકમ છે નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે લખો. એટલે કે આપણે આના અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખવાના છે, બરાબર? પાંચમો દાખલો છે, આપણે ચોથો લેવાનો છે. નીચેના દરેક માંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. તો શોધી આપણે એક માં કરીએ એટલે ખ્યાલ આવશે. પહેલો દાખલો જુઓ, 4 ની માથે 3 અને 3 ની માથે 4. તો અહીં ફરજિયાત તમારે ગુણાકાર કરવો પડશે. 4 ની માથે 3 એટલે 4×3 ગુણાકાર કરો, 4×4 16, 16×4 64, જવાબ આવ્યો 64. 3 ની માથે 4 સગડો 4 વાર, તો ગુણાકાર 3 3 9 9 3 27 27 3 81. હવે તમે જુઓ બંને માંથી મોટું કોણ, 64 મોટા કે 81? તો બધાને ખ્યાલ આવી જાય છે 81 મોટા છે. તો અહીં બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? 3 ની માથે 4 મોટી, બરાબર. બીજો દાખલો, 5 ની માથે 3 અને 3 ની માથે 5. 5 ની માથે 3 એટલે 5×3 વાર પુનરાવર્તી ગુણાકાર આવશે 5 નો, 50 50 25 25 50 125. હમણાં જ આપણે જોયું. તેવી રીતે 3 ની માથે 5, 3×3×3×3×3, તમે જાણો છો 3 5 વાર લખવાના રહેશે ગુણાકાર સ્વરૂપે. 3×3 9 3×3 9 81 81 81 3 8 23 24 243. તો 125 અને 243 માં મોટો કોણ? 243 એટલે 243 મોટા એટલે 3 ની માથે 5 મોટી સંખ્યા છે, બરાબર. એટલે આ રીતે તમારે ગણવાનું હોય છે. ત્રીજો દાખલો, 2 ની માથે 8 અને 8 ની માથે 2. 2 ની માથે 8 એટલે 2 8 વાર, 2×2×2×2×2×2, 1 2 3 4 5 6 7 અને 8, 2×4 4×8 8×16 16×32 32×64 64×128 128×256, જેમણે અગાઉ જ આપણે જોયું હતું.
રાતની માટે બે ઘાત એટલે આઠડો બે વાર અઠ્યો અઠ્યો ચોસઠ, તો 256 અને 64 માં 256 મોટા છે એટલે બે ની માટે આઠ મોટી સંખ્યા છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે ચોથો દાખલો લઈ લઈ, ચોથા દાખલામાં સમજવાનું છે 100 ની માથે 2 ઘાત અને 2 ની માથે 100. તો પેલા તો 100 ની માથે 2 આપ્યા છે તેનું આપણે જોઈ લઈએ. તો 100 ની માથે 2 ઘાત એટલે 100 2 વાર, તો એકડો કરીને જેટલા શૂન્ય હોય એટલા જોડી દેવાના 1 2 3 4 એટલે કે 10,000 જવાબ આવે. પણ 2 ની માથે 100 ઘાત એટલે 2 ને 100 વાર તો કેમ ગુણવા આપણે? તો અહીં આપણે ઘાત ની ઘાત નો નિયમ નો ઉપયોગ કરીશું, બરાબર. તો 2 ની માથે 10 ઘાત એ તો આપણી પાસે છે જ હમણાં બધું, એની માથે 10. આવું શા માટે કે? તો 2 ની માથે 10 એની ઉપર 10 શા માટે આવું લખ્યું? ઘાત ની ઘાત હમણાં જ આપણે નિયમ જોયો હતો, 10 × 10 એટલે 100. તો અહીં 10 × 10 સ્વરૂપે લખીએ એટલે કે 10 ઘાત ની ઉપર 10 ઘાત સ્વરૂપે લખી શકીએ. આવું શા માટે લખ્યું? હમણાં આપણે જોયું 2 ની 10 ઘાત એટલે 1024 થાય છે, બરાબર. 1024 થાય છે. હવે 1024 છે બરાબર, એની માથે 10 ઘાત છે. તો 1024 એની માથે 10 ઘાત, તો એ તો ગુણાકાર બહુ લાંબો થઈ જશે, કારણ કે 1024 × 1024 ઘણી વખત કરવાનું રહેશે, બરાબર. તો એ ગુણાકાર આપણે તમે કેલ્ક્યુલેટર માં કરી શકો, તો ખૂબ જ લાંબો ગુણાકાર આવશે જે 10,000 કરતા મોટો છે. આનો જે ગુણાકાર કરવો હોય 1024 તો એની માથે 10 ઘાત, તો તમે એવું કરી શકો 1024 ની ઉપર 2 ઘાત લખી શકો. 1024 એની ઉપર 2 ઘાત અને એની ઉપર 5 ઘાત, તો 5 × 10 થઈ જશે. જુઓ તો 1024 છે એનો વર્ગ તમે કરી શકો, 1024 × 1024 કરો તો 10 × 48 = 576 આવશે, એની ઉપર 5 ઘાત. હવે એકચ્યુઅલી આ સંખ્યા આની કરતા તો મોટી જ છે એટલે 2 ની માથે 100 ઘાત એ સંખ્યા મોટી છે. આશરે હોય તો પણ તમે કહી શકો 2 ની માથે 100 છે એ એનો જવાબ છે, એ 100 ની માથે 2 કરતા મોટો આવે છે. ત્યારબાદ આગળનો દાખલો લઈએ. આગળના દાખલામાં શું આપેલું છે? 2 ની માથે 10 અને 10 ની માથે 2, 2 ની માથે 10 અને 10 ની માથે 2, 2 ની માથે 10 ઘાત, બરાબર. તો 2 ની માથે 10 એટલે 2 ને 10 વાર ગુણી, હમણાં જ આપણે જોયું 1024 જવાબ આવે છે. અને 10 ની માથે 2 ઘાત એટલે 10 × 10 એટલે કે 100. તો 1024 થી 100 કરતા મોટા છે એટલે 2 ની 10 ઘાત છે એ મોટી સંખ્યા છે. આ રીતે તમે સરખામણી કરી અને મોટી સંખ્યા છે એ શોધી શકો છો. એને ગુણાકાર કરવો પડશે આપણે. ત્યારબાદ છેલ્લો દાખલો લઈએ, પાંચમો. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડી તેના ગુણાકારને ઘાત સ્વરૂપે લખો. તો એક દાખલો ગણી એટલે તમને ખ્યાલ આવી જશે. 648 અગાઉ કર્યું તે પ્રમાણે અવયવની રીત આ રીતે તમે પાડી શકો. અવયવ 648 8 છે એકમનો એટલે 2 વડે ભાગ કરશે, 3 × 2 = 6, 2 × 2 = 4, 4 × 2 = 8. જો 3 × 2 = 6, 2 × 2 = 4, 4 × 2 = 8, ઉપર બધી સંખ્યા મળી જાય છે. તો વળી પાછો 2 ભાગ ચલાવો, 2 × 1 = 2, 2 × 2 = 1 એટલે 12 છે, 6 × 2 = 12 અને 2 × 2 = 4, 162 ના 8, 8 × 2 = 16, 1 × 2 = 2, 81 એકી સંખ્યા એટલે 3 વડે, 27 × 3 = 81, 27 એકી સંખ્યા, 9 × 3 = 27, 3 × 3 = 9, 1 × 3 = 3. તો 648 ના ભાગ શું પડ્યા ગુણાકાર? તો લખીએ 2 × 2 × 2 અને 3 કેટલી વાર આવશે જુઓ, 1 2 3 અને 4, 1 2 3 અને 4.
તો બે છે એ ત્રણ વખત, એટલે બે ની ઉપર ઘાત કેટલી લખવાની? ત્રણ. જેટલી વખત પુનરાવર્તિત પામે એટલી ઘાત ઉપર લખવાની રહેશે. એવી રીતે ત્રણ અહીં કેટલી વખત પુનરાવર્તિત પામે? એક બે ત્રણ ને ચાર, એટલે ત્રણ ની માથે ચાર ઘાત. તો આ જવાબ છે. તો આ દાખલાઓ ગણવા માટે માત્ર તમને ઘડી આવડવા જોઈએ અને ભાગાકાર આવડવા જોઈએ. બીજો દાખલો છે 405. તો અહીં એકમ નો અંક 5 છે, એટલે 5 વડે ભાગ ચાલશે. તો 405 ને 5 વડે ભાગ ચલાવીએ. 405 અહીંયા 5 કરીએ, 5 અઠા 40, 1 પંચું 5, તો 81 પંચા. હવે ત્રણે 7 તેરી 81, પાછું ત્રણે 9 તેરી 27, 3 તેરી 9, 3 એકા 3. તો 405 ને ગુણાકાર સ્વરૂપે શું લખ્યું? 5 × 3 × 3 × 3 × 3. તો 3 અહીં 4 વખત, એટલે 3 ની માથે 4 ઘાત. તો 5 × 3 ની માથે 4 ઘાત લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આગળના દાખલા પણ સાથે ગણી શકો છો. 540 અને